વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં ભૂગર્ભ જળના તળ નીચે જતા જાય છે, અને જેના કારણે મ્યુનિસિપલના અને ખાનગી સોસાયટીઓના જૂના બોરવેલ ફેલ થવા લાગ્યા છે, અથવા તો તળ નીચા જતા બોરવેલને વધુ નીચા ઉતારવા પડે છે. દરમિયાન મ્યુનિસિપલ તંત્ર ખાનગી સોસાયટીઓ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના વપરાશકારોની બેદરકારીના લીધે જુદા જુદા વિસ્તારોમાં બીયુ પરમિશન લેતી વખતે બનાવવામાં આવેલા 1461થી વધુ બોરવેલ વરસાદી પાણી જમીનમાં ઉતારવાના રિસર્ચ કુવા કચરો જામ થઈ જવાના કારણે બંધ પડી ગયા છે. અમદાવાદમાં ભૂગર્ભ જળના તળ નીચે જતા જાય છે, જેના કારણે મ્યુનિસિપલના અને ખાનગી સોસાયટીઓના જૂના બોરવેલ ફેલ થવા માંડ્યા છે, અથવા તો તળ નીચે જતા બોરવેલને વધુ નીચા ઉતારવા પડે છે. દરમિયાનમાં મ્યુનિસિપલ તંત્ર ખાનગી સોસાયટીઓ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના વપરાશકારોની બેદરકારીના લીધે જુદા જુદા વિસ્તારોમાં બીયુ પરમિશન લેતી વખતે બનાવવામાં આવેલા 1461થી વધુ બોરવેલ વરસાદી પાણી જમીનમાં ઉતરવાના રિસર્ચ કુવા કચરો જામ થઈ જવાના કારણે બંધ પડ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર 1500 ચોરસ મીટરથી મોટા પ્લોટમાં થતી સ્કીમમાં બિલ્ડરે બીયુ પરમિશન લેતા પહેલા ચોક્કસ સંખ્યામાં પાર્કો લેટિંગ વેલ GDCRના નિયમ મુજબ બનાવવા પડે છે. જોકે ઝોનના TDOવાળા હપ્તો લઈને બીયુ પરમિશન ઇસ્યુ કરતી વખતે વૃક્ષો ઉછેરવાનું ફરજિયાત હોવા છતાં કુંડા ન દેખાય તે રીતે ઊંચા છોડના ફોટા લઈને ચલાવી લે છે, અને બાદમાં કુંડા અન્ય સાઇટ ઉપર પહોંચી જાય છે. તે જ રીતે દેખાવ ખાતર કરેલા પાર્કોલેટિંગ વેલ પણ ચલાવી લેવામાં આવે છે. ઉપરાંત બિલ્ડર સોસાયટી કે કોમર્શિયલ સેન્ટરનો વહીવટ વપરાશકારોને સોંપી દે છે, અને તે પછી કોઈ આ દિશામાં ધ્યાન આપતો નથી, જેના કારણે ઉપર ગરણી જેવી જાળી અને નીચે પાણી જમીનમાં ઉતરે તે માટે ઊંડો ખાડો કરીને નાખેલા પોલાણ માટેના મોટા કાંકરામાં પાંદડા, કચરો, પ્લાસ્ટિકની થેલીઓ, ગુટકાના પાઉચ જામી ગયા પછી કોઈ એની સફાઈ કરાવતું ન હોવાથી પાર્કોલેટિંગ વેલ નકામા થઈ જાય છે. વિદેશમાં દર વર્ષે ઉગાડેલા વૃક્ષો અને વેલનું ચેકિંગ થતું હોય છે, અને તે પદ્ધતિ મ્યુનિસિપલમાં નહીં હોવાથી કાયદા માત્ર GDCRની પોથીમાં જ રહી જાય છે. ઉપરાંત મ્યુનિસિપલ દ્વારા પણ થોડા વર્ષો પહેલા બિલ્ડરોના સહયોગમાં માણેકબાગ, પરિમલ, શ્રેયસ ક્રોસિંગ વગેરે વિસ્તારોમાં વરસાદનું પાણી ભરાતું હતું, ત્યાં પાર્કોલેટિંગ વેલ બનાવડાવ્યા હતા, અને તે પણ મ્યુનિસિપલની બેદરકારીના બીજા જ વર્ષમાં નકામા થઈ ગયા હતા. ઉપરાંત સંસ્કાર કેન્દ્રમાં ધાબાનું પાણી જમીનમાં ઉતરે તે માટે નવી પદ્ધતિથી પાર્કોલેટિંગ વેલ 4-1 વર્ષ પહેલા બનાવડાવ્યા હતા, જેની આજે શું સ્થિતિ છે તે માહિતી પણ અધિકારીઓ કે એન્જિનિયરો પાસે નથી. તળાવ ઉપરાંત 58 સ્થળોએ વરસાદી પાણી ભરાય છે. ત્યાં ઢોળાવ હોય તે તરફના ખૂણે પાર્કોલેટિંગ વેલ બનાવાય છે તો ભૂતળને મોટો ફાયદો થાય, અને ઉનાળામાં બોરવેલ સુકાઈ જાય છે તે સ્થિતિમાં ફેર પડે. હાલ વોલ ટુ વોલ રોડ, ફૂટપાથ, બ્લોક્સ, ખાનગી સોસાયટીમાં બ્લોક્સ, બંગલા, ફ્લેટના માર્જિનમાં પાકા પથ્થરો વગેરેના કારણે ચોમાસામાં પાણીને જમીનમાં ઉતરવાની જગ્યા જ રહેતી નથી. આ સંજોગોમાં વધુમાં વધુ સ્થળોએ પાર્કોલેટિંગ વેલ બનાવાય તે એક રાજમાર્ગ છે. પાર્થ શાહ, CN24 ન્યૂઝ, અમદાવાદ.